वलसाड जिल्लामां मंगळवारे भाजपनी जन आशीर्वाद यात्रामां उमटेली मानव मेदनी अने डीजेनी धमाल वच्चे भाजपना कार्यक्रम माटे प्रशासन मूक प्रेक्षक बनी रहता गणेश मंडळो अने डीजे संचालकोमां भारे रोष व्यापी गयो छे। गणेश महोत्सवमां विसर्जन अने डीजेने मंजूरी आपवा हजी कोई सूचना जारी न कराता डीजे संचालको अने गणेश मंडळना आयोजके भारे आक्रोश रजू कर्यो छे। आ मुद्दे वलसाड डीजे एसोसिएशन अने गणेश आयोजकोनी बैठक बाद कलेक्टर समक्ष कायदाना पालन साथे डीजे अने गणेश विसर्जन कार्यक्रमनी मंजूरी आपवा रजूआत કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં ડીજે અને ગણેશ વિસર્જનના સરઘસ માટે પ્રશાસને કોઈ હકારાત્મક સૂચના જારી ન કરતા ડીજે સંચાલકો અને ગણેશ આયોજકોની એક બેઠક તરિયાવાડમાં મળી હતી, જેમાં મંગળવારે ભાજપના મંત્રીની ઉપસ્થિતિમાં રેલી ડીજે જેવા ભવ્ય કાર્યક્રમો થયા છતાંય પ્રશાસને તેના માટે કોઈ રોકટોક લગાવી ન હતી। એ મુદ્દે આયોજકો અને ડીજે સંચાલકોએ ઉગ્ર રજૂઆતો કરી હતી। કાયદો બધા માટે સરખો છતાંય રાજકીય નેતાઓને આ કાયદાઓને શું લાગુ નથી પડતા એવા પ્રશ્ન બેઠકોમાં ઉઠાવાયા હતા। જેના સંગઠન સાથે જોડાયેલા અને એસોસિએશનવાળા ઓર્કેસ્ટ્રાવાળા ભાઈઓ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। આગળ પણ અમે 2-3 વાર આવેદનપત્ર આપેલું હતું, તેનું હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી અમે આજે ગણેશ મંડળના આયોજકો સાથે અને ડીજેના અમારા તમામ ભાઈઓ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। હવે કલેક્ટરશ્રીએ અમને એવી રજૂઆત એવું કીધું છે કે ભાઈ અમે આગળની અમે તમને જણાવીશું કે શું છે શું નહીં, એ રીતનું અમને એમણે કીધું છે। અમે એમ કીધું છે કે કોવિડ 19ના કારણે છેલ્લા બે વર્ષથી અમારો ધંધો રોજગાર બંધ થઈ ગયો છે અને બધાની આર્થિક પરિસ્થિતિ ખૂબ દયનીય થઈ ગઈ છે। બધાને લોનના હપ્તા ભરવાની તકલીફ છે, કોઈને ઘર ચલાવવાની તકલીફ છે, અમારે ભરણ પોષણ કઈ રીતના કરીએ? તો અમે રજૂઆત કરી કે મેમ કોવિડ 19ના જે બી નિયમ સરકાર અમને કહેશે અમે તે રીતે અમારો ધંધા અમે અમારો વ્યવસાય ચાલુ કરીશું। હવે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, એટલે ભારતીય જનતા પાર્ટીએ જે ડીજે લઈને જે વરઘોડો કાઢ્યો છે, તો હું એ જ આપણા સરકારશ્રીને રજૂઆત કરું કે એમને જે રીતના છૂટછાટ મળી છે તો અમને બી થોડીક આંશિક છૂટછાટ મળે તો અમે અમારો ધંધો વ્યવસાય ચાલુ કરી શકીએ અને અમારા બાળકોના કે અમારા ડીજે સાથે જોડાયેલા બધા ભાઈઓના ધંધો રોજગાર ચાલુ થઈ શકે। અમે આજરોજ વલસાડ જિલ્લા તરફથી માનનીય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે ગણેશ આયોજકો તરફથી। ગણેશ આયોજકની માંગ છે કે કોવિડ 19 2020ની અંદર ગણપતિ મહોત્સવ અમે જે પ્રમાણે કાયદા અને ગાઈડલાઇન મુજબ જ કર્યો અને અન્ય તહેવારો બી રીતના જોયા અને ઉજવવામાં નહીં આવ્યા અને આ વખતે બી 2021ની સરકારની ગાઈડલાઇન મુજબ જ અમે ઉજવવા માગતા હતા। કાલે દશામાનું વિસર્જન બી અમે એ મુજબ જ કર્યું, પણ કાલે ભારતીય જનતા પાર્ટીની આટલી મોટી રેલી નીકળતી હોય અને ડીજે સાથે નીકળતો, આજે 2 વર્ષથી અમે કોઈ તહેવાર પ્રસંગ લગ્નનો વરઘોડો ગણપતિ દાદાની પૂજા કે નોરતા કે અન્ય ધાર્મિક પ્રોગ્રામો કે કથા કે કંઈ પણ અમે કર્યું નહીં, ને જ્યારે પણ કોઈ પ્રોગ્રામ થાય તો રાજકીય પક્ષો ધૂમધામથી વાટતે ગાજતે, તો શું એમને કાયદા કાનૂન નહીં લાગે? એમને નિયમ નહીં લાગે? ખાલી કાયદા કાનૂન ધાર્મિકતા પર જ માતાજીના નોરતા ગણપતિ હોય, તાજિયા હોય કે રામનવમી સાંઈ પાલખી જે વગેરે વગેરે કે લગ્નના વરઘોડા, એટલે આમ નાગરિકને મને એવું મારું એવું માનવું છે શું ભગવાન કરતાં રાજકીય પક્ષો અને રાજકીય નેતા અને રાજકીય કાર્યકર્તાઓ મોટા છે? આજે મારે ખાસ દુઃખ સાથે કહેવું પડે કે અમે જ્યારે પણ કોઈ સરકારના કાયદાની ગાઈડલાઇન મુજબ અમે બહાર જવા નથી માગતા, પણ એકને ઘી ને એકને ગોર આ તો કઈ જાતનો વહીવટ ચલાવે? એ કે સત્તાધારી પાર્ટી એટલે શું? સત્તાધારી પાર્ટી એટલે જે પોતાના મનમાં હત્ય કરું? એટલે કાલે કાં તો પછી અમને કહી દો કે ભાઈ ધાર્મિક તહેવાર પર તમે કાયમના માટે બેન રાખી દો, કાયમના માટે ઉજવવાના જ નહીં, ભગવાન કોણ છે એની જગ્યા પર અમે રાજકીય નેતાના ઘેરે ફોટા મૂકી દઈએ ને એ લોકોની કાલથી અગરબત્તી કરવા માંડીએ, પૂજા કરવા, કેમ કે આ તો કોઈ કાયદા નિયમ અમારા માટે જ છે, આમ નાગરિકો માટે કાયદા નિયમ છે, રાજકીય પાર્ટીઓ માટે કોઈ કાયદા નિયમ નહીં મળે? મારું નામ હેમંત અશોક ખેરનાર। જે રીતની કાલે જે ઘટના ઘટી, જે આ લોકો જે બાઇક રેલીનું જે આયોજન કર્યું હતું તેમાં વગર પરમિશન એ લોકોએ ડીજે પણ વગાડ્યું, પ્લસ જે લોકો પરમિશન 50ની હતી લગભગ એના મારા હિસાબે 500નો ઉપર હતા એ લોકો, તો અમારે એક જ વસ્તુ કહેવું છે કે કાયદા ભગવાનો માટે છે ખાલી કે હિન્દુ ધર્મ માટે છે? કે મેં તો એમ કહેવું કે ભલે હું પણ ભાજપનો છું કાર્યકર્તા, પણ આ રીતનું તો ચોખ્ખાઈમાં ચાલશે જ નહીં, અને અમને એવું લાગતું હતું કે દરેકે ભાજપનો કેસ પહેરશું ને તો પરમિશન મળશે। હું તો એવું જ કહેવા માગું છું કે ગણપતિ દાદાને હું ભલે એવું થાય દુઃખની વાત છે આ કે ગણપતિ બાપાને બી કેસ પહેરવા પડશે તો જ આ લોકો અમને પરમિશન આપશે એવું અમને લાગતું છે।
રેલી નીકળી હતી તેના માટે જ હું એ કહેવા માગું છું કે જે જે આજે બે વર્ષથી બિચારા લોકોનું જે રોજગારી એકદમ છીનવાઈ ગઈ છે, એ લોકોની પરિસ્થિતિ, અમે તો એ લોકો સાથે રહેતા એટલે અમને ખબર છે કે એ લોકોની પરિસ્થિતિ શું છે. એ લોકો વ્યાજે પૈસા લાવેલા છે અને વ્યાજવાળા એ લોકો પાસે પૈસા માંગણી કરવા જતા છે. તો હું તો એ જ કહેવા માગું છું કે સરકારશ્રીને કે આનું કંઈ નિરાકરણ લાવો તમે, અને વહેલી તકે કે ગણપતિ મંડળોને બી પરમિશન મળે અને ડીજે મંડળને બી પરમિશન મળે એ માટે અમે રજૂઆત કરવા માટે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા, અને સરકારશ્રી આ વસ્તુમાં થોડું ધ્યાન લે. હું તો એક જ વસ્તુ કહું, જે આપણા જે ધર્મગુરુ છે હિન્દુઓના, એ લોકોએ બેન આ વિષયમાં આગળ આવવું પડશે. અગર તમે જ પાછળ બેસેલા છો તો અમે શું કરશું? હિન્દુત્વની વાત તો અમે કરતા છે, પણ જે કરતા છે તે લોકોએ બી આગળ આવવા પડશે. અગર એ લોકો આગળ નહીં આવશે તો આગળ સમયમાં અમે જે રાજુભાઈ જે રીતે વાત કરી છે કે ગણપતિની સ્થાપના અમે કરશું અને કરવાના જ છે, અગર જો તમે પરમિશન નહીં આપશો તો અમે ટાટી ગણપતિ બાપાને ઉઠાવશું નહીં અને વિસર્જન નથી કરવાના.